આજની વાર્તા મધુર દાંપત્યમાં એક અગત્યનું શસ્ત્ર કે જીવનસાથી પરસ્પર એકબીજાની ભૂલો ન કાઢો મિત્રો મધુર દાંપત્ય ઉપર મેં લગભગ સાઠેક જેટલા વિડીયો મૂક્યા છે આ હું આજે વાર્તાના સ્વરૂપમાં એ જ ભૂમિકાને લઈ જવા માગું છું કોઈ એક ઘરની અંદર એક પતિ પત્ની અને એનો લગભગ પંદર સત્તર વર્ષનો એટલે કે લગભગ યુવાન એક દીકરો સાથે રહેતા હતા ખૂબ સારી વ્યવસ્થા ઘરની બહુ આનંદથી બધા જીવતા હતા અને ખૂબ સારી ભૂમિકા ઉપર જેને કહી શકાય એવું એનું દાંપત્ય પણ હતું કોઈ એક વખતે એના પિતા જમવા બેસે છે અને જમવા બેસે છે ત્યારે એની થાળીમાં એકદમ બળેલી રોટલી આવી બળેલી રોટલી ત્યારે એના પત્ની છે કે તમારે આ બળેલી રોટલી છે એટલે તમે મૂકી દો તો કે નહીં મને બળેલી રોટલી ભાવે જ છે કડો કોઈ તો મને ગમે જ છે એ કે મને કોઈ તકલીફ નથી અને એ બળેલી રોટલી બે ત્રણ એકારે આવી છે અને એ પિતા બળેરી રોટલી ખાઈ જાય છે એનો દીકરો જોતો હોય છે એના દીકરાને ખબર પડી ગઈ કે ખરેખરના પિતાને આ ભાવતી નથી છતાંય પરણેય ખાય છે એટલે તરત જ થોડીક વાર થઈ એટલે એના પિતાને એમ કહે છે કે તમે બળેલી રોટલી શું કામ ખાધી અને બળેલી રોટલી છે એ મારા મમ્મીની ભૂલ હતી એમ તમે કેમ ન કીધું ત્યારે એણે એમ કીધું કે બેટા હજી તું નાનો છું દાંપત્યની ભૂમિકા એવી છે કે તમે એની પરિસ્થિતિને સમજો એટલે કે કેવી રીતે તો કે આ દિવાળીના દિવસો છે દિવાળીના દિવસોની અંદર એ સવારથી આખો દિવસ કામ કરતી હતી એની તબિયત પણ સારી નથી એને તો પણ સવારથી સાંજ સુધી ઘરનું બધું જ કામ કરતી હતી અને એ થાકી ગઈ હોય અને થાકી ગયા પછી કદાચ રોટલી એણે બનાવી અને એ રોટલી બળી ગઈ હોય તો એમાં એની ભૂલ ન કઢાય એને આપણે મદદ કરવી જોઈએ વિચારમાં કે એટલું બધું એણે કામ કર્યું છે અને કદાચ આ રોટલી બળી ગઈ છે એમાં વાંધો શું જ એકાદ દિવસ જ આપણે ખાવાની જ અને એ રીતે જો આપણે ભૂલ કાઢીએ તો આપણે એની આખા દિવસ જે કામ કર્યું છે એને ખૂબ મહેનત કરી છે એની આપણે નોંધાઈ નોંધી કહેવાય એટલે કે જીવનની અંદર કોઈ પણ દાંપત્ય સુખની ભૂમિકામાં કોઈ પણ જીવનસાથી ભૂલ ન કાઢવી જોઈએ ત્યારે એનો પુત્ર તો એમ કે કે છે બીજો રસ્તો ન હોઈ શકે કે તમે એને માત્ર એમ જ કહો કે તમે આખા દિવસની અંદર કામ કરી એટલે કદાચ આ રોટલી બળી ગઈ હશે પણ તમે થોડીક શાંતિથી વાર રોટલી બનાવીને અમને આપો એમ ન કહેવાય એમાં આપણે એના પર ગુસ્સે તો નથી થયા તો કે તને હજી ખબર નથી પડતી ગુસ્સે થવાની વાત નથી એની સાથે પ્રેમ કરવો પડે એના દરેક બિરદાવવું પડે એણે જે ભૂલ ભૂલ કરી છે એ પણ આપણે ન ન બતાવવી જોઈએ અને એને કરો તો જ તમે તમારું જીવનને મધુર બનાવી શકો મારે સૌ દંપતીઓને કેવું છે હજી તો હું આવા કેટલાય રેફરન્સ આપી શકું કે કોઈ પત્ની છે એ પતિની ભૂલ કાઢવા તૈયાર હોય ત્યારે પત્ની કેટલી આનંદથી પોતાના પતિની ભૂલ સ્વીકારી લઈએ પણ મારે તો માત્ર દિશા બતાવી છે મારે આવા ઉદાહરણો જ આપવાની જરૂર હતી અને એ અનુસંધાને મારે દરેક દંપતીને કહેવું છે કે તમારા જીવનસાથીની જે કંઈ પરિસ્થિતિ છે એ જે કામ કરે છે એ તમારા માટે પ્રેમ આપે છે તમને લાગણી આપે છે તમને જમાડે છે અથવા તો તમારા પતિ છે તમારા માટે રાત ને દિવસ કામ કરે છે એના પૈસા ખાતર તમે ઘરમાં સારી રીતે જીવો છો બધું કરો છો તો એમાં કોઈક વાર ભૂલ થઈ જાય તો માફી તો આપી દો ભૂલ તો એને નથી કરી એમ કહી દો એ ભૂલ નથી જ અને જો તમે આ વાતને મનમાં લેશો અને જો દરેક નવા લગ્ન કરી અને દંપતી તરીકે રહેતા દરેકને મારે એમ કેવું છે કે તમે કદાચ આ એક જ વાતનું ધ્યાન રાખો ને એક જ વાતનું તો પણ તમારા ઘરની અંદર પચાસ ટકા પ્રશ્નો આપોઆપસોલ્વ થઈ જાય આપણા સૌ દંપતીઓ ખૂબ આગળ આવે અને ખૂબ સારી રીતે મધુર રીતે જીવે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ